एक महामानव ने कहा है, जिंदगी एक ही है, अगर रिस्क लेना ही है तो आज ही वो घड़ी है, आज ही वो घड़ी है मेरे भाई। जो तुम चाहते हो वो मुकाम हासिल कर सकते हो, आज ही वो घड़ी है, जो तुम्हारा सपना है उसे साकार कर सकते हो। जिंदगी एक ही है और रिस्क भी एक ही बार तो लेना है, तो क्यों ना अब से ही लिया जाए, आज से ही लिया जाए, इसी वक्त से लिया जाए। तो गुड मॉर्निंग, हूँ किशन राठौर अने आज है 5th December। तो आना जितला भी इम्पोर्टेंट क्वेश्चन निकलता से करंट अफेयर में कि आप आ वीडियो में डिस्कस करीशू। अने आ अगाउन प्रश्न पूछायेला प्रश्नों जो जब हूँ वीडियो लास्ट में जनावीश। तो आज प्रथम प्रश्न शुरू करिए, पहला जो तमे अमारा यूट्यूब चैनल पर नवा हो तो आ चेनल सब्सक्राइब कर लियो, आमा तमने घणुं जाणवा मळशे। सो अमारी चेनल ने सब्सक्राइब करवानुं भूलशो नहीं, अत्यारे ज सब्सक्राइब करी लियो। सौनो प्रथम प्रश्न शुरू करिए, सौनो प्रथम प्रश्न छे के ताजेतरमां नौका दिवस क्यारे मनावामां आव्यो मित्रो? सो 4 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે મિત્રો। સો નૌકા દિવસનો હેતુ શું હોય છે? તો કે ભારતીય નૌકાદળની સિદ્ધિઓ અને ભારતીય નૌકાદળની ભૂમિકાઓનું પ્રકાશિત કરવાનો હેતુ હોય છે। ભારતીય નૌકાદળ ભારતીય સશસ્ત્ર દળનો એક ભાગ છે। હાલમાં ભારતીય નૌકાદળના વડા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કોણ છે? કરમવીર સિંહ છે, તે તમારે યાદ રાખવાનું છે। અને ભારતીય સૈન્યના ત્રણેય પાંખના વડા રાષ્ટ્રપતિને માનવામાં આવે છે મિત્રો, એટલે કે આર્મીના, નેવીના અને એરફોર્સના ત્રણેયના રાષ્ટ્રપતિ એ વડા હોય છે। સો થોડુંક રિવિઝન કરીએ, તો આપણે ઇમ્પોર્ટન્ટ ડે ચાલી રહ્યા છે, તો દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ વર્લ્ડ ડિસેબિલિટી ડે મનાવીએ છીએ અને 2 ડિસેમ્બરના રોજ નેશનલ ડે ફોર ધ એબ્યુલેશન ઓફ ધ સેલેવરી દર વર્ષે 2 ડિસેમ્બરને, અને તે ઉપરાંત જ 2 ડિસેમ્બરના રોજ નેશનલ પોલ્યુશન ડે કંટ્રોલ ડે પણ આપણે મનાવીએ છીએ, તે પણ તમારે યાદ રાખવાની છે। અને પ્રદૂષણના લીધે થતી સમસ્યાઓને જાગૃતતા ફેલાવવા માટે આપણે નેશનલ પોલ્યુશન ડે કંટ્રોલ ડે મનાવીએ છીએ, તે તમારે યાદ રાખવાનું છે। અને 1 ડિસેમ્બર દિવસે આપણે એડ્સ દિવસ મનાવીએ છીએ, તે તમને યાદ રાખવાનું છે, જે આપણે ચર્ચા કરી ગયા છે। તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ADBના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે મિત્રો? તો તાજેતરમાં જ ADBના નવા અધ્યક્ષ તરીકે મસાતા સુગુ આસાકાવાનું નિમણૂક કરવામાં આવી છે। તો તાજેતરમાં જ ADB શું છે? તો તે બેંક છે, એશિયન ડેવલપમેન્ટ બેંક। શું તેના નવા અધ્યક્ષ તરીકે મસાતા સુગુ આસાકાવાની નિમણૂક કરવામાં આવી છે મિત્રો? અત્યારે ADBના અધ્યક્ષ તાકેહિકો નાકા છે, તેઓ રાજીનામું આપવાના છે ક્યારે? 16 જાન્યુઆરી 2020ના રોજ। શું તેનું પદ ખાલી થશે? તો તેનું પદ છોડશે તો કોણ સંભાળશે? મસાતા સુગુ આકાવા સંભાળશે, તે તમારે યાદ રાખવાનું છે, અને તે 10મા નંબરના અધ્યક્ષ બનશે। સો બાકી ડિટેલ્સ તમે બેંક વિશે અહીં જોઈ શકો છો। જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, અગર વિડીયોને આગળ વધતા પહેલો, અગર જો તમને અમારો વિડીયો પસંદ આવતો વિડીયો લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જરૂર ને જરૂર સબસ્ક્રાઇબ કરવી। તો થર્ડ ક્વેશ્ચન છે કે તાજેતરમાં 2019નો શક્તિ ભટ્ટ ફર્સ્ટ બુક પ્રાઇઝ કોણે જીત્યો છે? તો આન્સર છે ટોની જોસેફે જીત્યો છે મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો ટોની જોસેફજીને। સો તાજેતરમાં જ 2019નો શક્તિભટ્ટ પ્રાઇઝ બુક ફર્સ્ટ પ્રાઇઝ તે ટોની જોસેફ જીતી ગયા છે, અને આ 12મા નંબરનો શક્તિભટ્ટનો બુક પ્રાઇઝ હતો મિત્રો, અને આ એવોર્ડ તેમને તેમની 2018માં લખેલી પુસ્તક કઈ, જે મેં અહીં દર્શાવેલી છે, અર્લી ઇન્ડિયન માટે આપવામાં આવ્યો છે, તે તમારે યાદ રાખવાનું છે। અને તેઓ એક ઇંગ્લિશ રાઇટર છે મિત્રો, અંગ્રેજી લેખક છે। સો અંગ્રેજી લેખકથી મને યાદ આવે તો રિવિઝન કરીએ તો અમિતાભ ઘોષ
જેઓ પણ એક અંગ્રેજી લેખક છે તેમને 54મો જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો 2018નો અને 2019નો પૂછે તો અકિતમ અચ્યુતમ નાગુદેરી આવશે તે તમારે યાદ રાખવાનું છે અને 55મો એવોર્ડ છે તે ખ્યાલ રાખવાનો છે. જો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં મિત્રો આલ્ફાબેટના સીઓ કોણ બન્યા છે? તો આન્સર છે સુંદર પિચાઈ. સો તાજેતરમાં જ આલ્ફાબેટના સીઓ સુંદર પિચાઈને બનાવવામાં આવ્યા છે. તેમની પહેલાં કોણ હતું? તો આલ્ફાબેટના પહેલાં સીઓ લેરી પેજ અને શેરજી બ્રિન હતા, જે તમને ખ્યાલ છે તેઓ ફાઉન્ડર છે ગૂગલના. સો હવે તેઓએ રાજીનામું આપી દીધું છે અને હવે તેમની જગ્યાએ સુંદર પિચાઈ આવશે, જે પહેલાં ગૂગલના સીઓ હતા, પરંતુ હવે તે ગૂગલની સાથે સાથે ગૂગલની જે પેરેન્ટ કંપની છે આલ્ફાબેટ તેના પણ સીઓ બની ગયા છે, એ તમારે યાદ રાખવાનું છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં સંસદીય પત્રકારિતામાં ઉત્કૃષ્ટ માટે કોને TVR સેનોઈ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યા છે મિત્રો? સો આન્સર છે વિનોદ શર્માને મિત્રો. સો અહીં તમે જોઈ રહ્યા છો વિનોદ શર્માજીને. સો વિનોદ શર્મા એ હિન્દુસ્તાન ટાઈમના પત્રકાર છે અને સંસદીય પત્રકારિતામાં ઉત્કૃષ્ટતા માટે તેને TVR સેન્યોઈ પુરસ્કાર સન્માન કરવામાં આવ્યા છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. તેમને આ એવોર્ડ આપણા ઉપરાષ્ટ્રપતિ તમે જોઈ રહ્યા છો વેંકૈયા નાયડુ, તે તમને ખ્યાલ છે તેના દ્વારા આપવામાં આવ્યો છે. અને અહીં મેં ઓપ્શન તમને B દર્શાવ્યો છે, રવિશ કુમાર. તમને ખ્યાલ જ છે કે રવિશ કુમાર એ NDTVના પત્રકાર છે, તેઓ ખૂબ સન્માનિત પત્રકાર છે, તે માટે તેમને રેમન્ડ્સ મેગેનેસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત તેમને હાલમાં જ ગોરી લંકેશ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે, તો તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તે તમારે યાદ રાખવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ન્યૂઝ ફટાફટ. સો તાજેતરમાં OSBના અધ્યક્ષ કોણ બન્યા છે? તો તમે જોઈ રહ્યા છો હરિમોહનને OSBના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેઓ ત્યારબાદ છે તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે મિત્ર શક્તિ અભ્યાસ શરૂ થયો છે? મિત્ર શક્તિ અભ્યાસ તો તે ભારત અને શ્રીલંકા વચ્ચે મિત્ર અભ્યાસ. ત્યારબાદ છે તાજેતરમાં જ હોર્નબિલ મહોત્સવની શરૂઆત ક્યાં થઈ છે? તો નાગાલેન્ડમાં થઈ છે હોર્નબિલ મહોત્સવની શરૂઆત. ત્યારબાદ છે તાજેતરમાં અંદમાન નિકોબારના નવા કમાન્ડર ઇન ચીફ કોણ બન્યા છે મિત્રો? સો PS રાજેશ્વર બન્યા છે, જે તમે જોઈ રહ્યા છો. સો આ છે અગાઉ પ્રશ્ન પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના સવાલો, શું તેની આપણે ચર્ચા કરી લઈએ. સો પ્રથમ ક્વેશ્ચન છે કે ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું હતું? તો ચંદ્રગુપ્ત 2 સૌરાષ્ટ્ર જીત્યું હતું મિત્રો. ત્યારબાદ છે અશ્મિઓની ઉંમરનો અંદાજો કઈ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે? તો કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા. ત્યારબાદ છે જ્ઞાતિ નિબંધના લેખક કોણ છે? તો દલપત રામ છે મિત્રો. ત્યારપછી ભારતની સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ ભાષા કઈ છે? તો ઓફિશિયલ ભાષા અંગ્રેજી છે. ત્યારબાદ છે સિંહ જ્યારે એકથી વધારે સંખ્યામાં સમૂહમાં હોય તો તે સમૂહની શું કહેવામાં આવે છે? તેને પ્રાઇડ કહેવામાં આવે છે. શું તમને જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં. સબસ્ક્રાઈબ જરૂર કરશો જેથી અમને આવા વિડીયો બનાવવાનો પ્રોત્સાહન મળે. સો સબસ્ક્રાઈબ જરૂર કરો. સો હેવ અ નાઇસ ડે.